સમસ્યાઓનું સમાધાન ઋષિ ચિંતનથી સમસ્યા આજની વિષમ પરિસ્થિતિઓમાં અનેક સમસ્યાઓમાં અટવાયેલા આ જીવનમાં આનંદ કરતાં દુઃખનું પ્રમાણ વધી ગયું છે એનાથી પોતાને કઈ રીતે દૂર અને શાંત રાખવું સમાધાન માનવના જીવનમાં વારંવાર આવતી મુશ્કેલીઓનું કોઈ ઠેકાણું નથી કોઈપણ પ્રકારની આપત્તિ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કર્યો ના હોય એવો કોઈ માણસ જોવા નહીં મળે પ્રશ્ન એ છે કે ચારે બાજુ વ્યાપેલી અનીતિ અનાચાર તથા દુષ્ટ વ્યવહારથી આપણે કઈ રીતે બચી શકીએ એક વાત ધ્યાનમાં જોઈએ કે દરેક પરિસ્થિતિ ઘટના કે વસ્તુ માટે કેટલીક બાબતો અનુકૂળ હોય છે તો કેટલીક પ્રતિકૂળ હોય છે ખરાબ પરિસ્થિતિઓ ખરાબ તત્વો અને બુરા લોકોનો પ્રભાવ કી મનોભૂમિવાળા લોકો પર જ પડે છે ઉચ્ચ અને સુસંસ્કારી મનોભૂમિવાળા લોકો પર એની બહુ અસર થતી નથી જુગાર દારૂ સિનેમા વ્યભિચાર આવારાપણું બદમાશી વગેરેના અડ્ડા દરેક જગ્યાએ હોય છે પરંતુ તેમનો પ્રભાવ દરેક ઉપર પડતો નથી છીછરા મનવાળા લોકો ઉપર જ પડે છે તેઓ જ એમની ચુંગાલમાં ફસાય છે અને બરબાદ થાય છે જો મન પવિત્ર અને સંસ્કારી હોય તો એ બુરાઈઓ અસર કરી શકતી નથી આપણે દરેક સમસ્યાનો ઉપાય બહાર શોધીએ છીએ પરંતુ વાસ્તવમાં તે આપણી અંદર જ છુપાયેલો હોય છે વિચારવાની વાત એ છે કે આપણે મોટાભાગની સમસ્યાઓને આપણી અંદર સુધારો કરીને તથા આપણા વિચારોમાં થોડુંક પરિવર્તન કરીને હલ કરી શકીએ છીએ તો પછી આપણે મુશ્કેલીભર્યું જીવન શા માટે જીવવું જોઈએ આપણે જે કાંઈ કરીએ તે ઉચ્ચ આદર્શોથી પ્રેરિત થઈને જ કરવું જોઈએ એક ઈમાનદાર અને પુરુષાર્થી વ્યક્તિએ જે કરવું જોઈએ તે મેં પૂરી ઈમાનદારી અને મનોયોગપૂર્વક કર્યું છે એવો સંતોષ માનવો જોઈએ ઈચ્છિત વસ્તુ ન મળે કરેલો પ્રયત્ન સફળ ન થાય તો એનાથી દુઃખી થવાની કે શરમાવવાની જરૂર નથી કારણ કે સફળતા આપણા હાથમાં નથી અનેક કર્તવ્યપરાયણ લોકો વિપરીત પરિસ્થિતિઓના કારણે અસફળ રહે છે એ માટે એમને કોઈ દોષ ન દઈ શકાય આપણી માનસિક સ્થિતિ એવી બની જાય કે સફળતા યા અસફળતાની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્ય પાલનથી જો આપણે સંતોષ પામીએ તો કહી શકાય કે આપણો દ્રષ્ટિકોણ યોગ્ય બની ગયો કર્તવ્યનું પાલન કરવું તે આપણા હાથમાં છે એને કોઈ અટકાવી શકતું નથી જો પ્રસન્નતાનો આધાર કર્તવ્યપાલનને બનાવી લેવામાં આવે તો પ્રસન્નતા આપણી મુઠ્ઠીમાં આવી જશે અને તે ડાયનેમાંથી પેદા થતી વીજળીની જેમ કર્તવ્યપાલનની સાથે સાથે આપોઆપ જ પેદા થઈને મનને આનંદ ઉત્સાહ અને સંતોષથી ભરતી રહેશે તેથી ગીતાકારે આ સહજ માર્ગ આપણને બતાવ્યો છે સત્વ રજ અને તમ આ ત્રણ ગુણોના મિલનથી આ વિશ્વનું નિર્માણ થયું છે આ દુનિયામાં સજ્જનતા ઈમાનદારી સૌહાર્દ સ્નેહ અને સહયોગ પૂરતા પ્રમાણમાં મોજૂદ છે એમનાથી પ્રેરાઈને લોકો એકબીજાનું ભલું કરે છે પોતે દુઃખ સહન કરીને બીજાઓને સુખ આપે છે કેટલીકવાર બીજાઓના ખરાબ વ્યવહારને પણ સહન કરી લે છે આ સંસારમાં આનંદદાયક તત્વો ઓછા નથી જો આશા અને ઉલ્લાસ પૂરતા પ્રમાણમાં ના હોત તો કોઈ આત્મા જીવન જીવવા તૈયાર ના થાત મુશ્કેલીઓ હોવા છતાં અહીં કેટલી બધી સુવિધાઓ અને આકર્ષણો છે કે જો મોત સામે આવે તો કોઈને તે ગમતું નથી અને તે રડવા માંડે છે મૃત્યુનો ભય એ વાતનું પ્રમાણ છે કે જીવનમાં દુઃખોની તુલનામાં આનંદનું પ્રમાણ વધારે છે માણસને તેની ભાવના માન્યતા નિષ્ઠા રુચિ તથા આકાંક્ષાને અનુરૂપ જ સમગ્ર વિશ્વ દેખાય છે